हजार, बे हजार, पच्चीस हजार, पचास हजार, लाख, एक लाख ने ऐसी हजार हो लिया उपाय थे आओ, पर एक जोरा वो छोड़ी हले वाला, एम ने पासा बेसी गया, डाली भाई ने बापा कीधु बापा डेग चढ़ावी दियो, चढ़ावी डेग डाली भाई, रंधाई गया पछी कीधु खाली उतारी लियो, पछी भेगा उभा थया एक लाख ने ऐसी हजार, डेग उतरे थोड़ी वाला गया, डाली भाई ने कीधु बापा डेग उतारी लियो, અને પછી જે પ્રમાણ આપ્યું ને એ જોયા દેવા, પ્રમાણ છે એ ડેગમાં મીઠા ભાત હતા, ખાલી બાપાની ડેગ હતી, એમાંથી ધણી રામદેવજી મહારાજે એવું કીધું, બાપા આ ઓલિયાઓને મન મનમાં જે હોય ને એ ભોજન પીરસો, મનગમતા ભોજન આપો એને, એ તો મીઠા ભાત હતા ખાલી. પેલા ઓલિયા બોલ્યા ઉભા થઈને કે તમારા વાસણમાં નહીં જમી, અમારા વાસણ મગાવી આપો. ધણી રામદેવજી મહારાજ જે આ પ્રમાણ આપ્યું છે ત્યાંથી એક લાખ ને એસી હજાર ઓલિયા બેઠા છે, ત્યાંથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો, મક્કામાંથી જેટલા ભંડારમાં વાસણ હતા ને એ લઈ અને આગળ ધર્યા, ગયો બાપા તમારા વાસણ. એક ઓલિયા બોલ્યા, માં ગંગાને પ્રગટ કરો, એમાં સ્નાન કરશું પછી ભોજન લેવ, ભાલો મારીને માં ગંગાને પ્રગટ કર્યા. ત્રીજા ઓલિયા બોલ્યા, પાંચ દિના વાસી ટુકડા ટાઢા કોલિયા તો બોલ્યા, અલમસ ઓલિયા હતા, ચૂરમા ના લાડુ, મોતીચૂર, ઘીમાં લસપસતા, આ જમાને ભાવેશ બાપુ ખબર આવ્યા, ઈ હા મોતીચૂર લાડુ, આ તો ઓલિયા છે ભાઈ, મનમાં આવી બોલે, એક લાખ ને એસી છે, પાછા હજાર, એક લાખ ને એસી હજાર છે, બધાને જમાડ્યા હતા, અને પ્રમાણ કહેવાય વાલા. એક ઓલિયા બોલ્યા, બિરયાની, બિરયાની, ગરમા ગરમ બિરયાની, દીદી બાપા ડાલીભાઈ બિરયાની કરશે. પછી છેલ્લે એક ઓલિયા જે બોલે છે એને તો હદ કરી નાખી, કીધું આમાંથી કઈ નહીં હાલે, તાજું હલાલ કરેલું આપો, અમે તો એના આહારી છીએ. અને ડાલીભાઈ પછી ઈ પીરસ્યું ને પછી પેગંબર ઉભા થઈ ગયા. બાપ તો વડો ધણી, વડો ધણી, વડો ધણી, વડો પી, બધાયથી મોટો પી. અને ઈ ઓલિયાએ જાજમ લખી છે,
tiene.